ફ્રેન્ડ્સ આજે આપણે ખજૂર અને આંબલીની મીઠી ચટણી બનાવીશું જેને આપણે વિવિધ પ્રકારના ફરસાણ અને ચાટ સાથે સર્વ કરતા હોઈએ છીએ આ ચટણી બનાવવા માટે ખજૂર અને આંબલી બંનેને પલાળી રાખવા પડે છે પણ આજે આપણે પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ પ્રેશર કુકરમાં ચટણી બનાવીશું અને આ રીતે જો તમે ચટણી બનાવશો તો ચટણી ખૂબ જ ઝડપથી તૈયાર થશે અને એકદમ પલ્પી પણ બનશે ચટણી બનાવવા માટે અહીં મેં એક કપ અરાઉન્ડ સો ગ્રામ જેટલી પાકી આંબલી લીધી છે અને આંબલીમાંથી તેના સીડ્સ જેને કચુકા કહેવાય છે તે આપણે કાઢી નાખવાના છે અને એક કપ ખજૂર લીધી છે આમલી અને ખજૂર બંને સરખા પ્રમાણમાં લેશો તો ચટણી બિલકુલ ખાટી નહીં બને ખજૂરમાંથી પણ ઠળિયા કાઢી લેવાના છે અને સીડલેસ ખજૂર તૈયાર મળે તે પણ લઈ શકો છો સાથે અહીં મેં એક કપ સો ગ્રામ જેટલો દેશી ગોળ લીધો છે તમારે ગોળ અને ખાંડ મિક્સ કરીને ચટણી બનાવી હોય તો એ રીતે પણ બનાવી શકો છો સૌથી પહેલાં ખજૂર અને આંબલી એ બંનેને આપણે પાણીથી ધોઈને બરોબર સાફ કરી લઈએ અને આ બંનેને આપણે પહેલેથી પલાળી નથી રાખ્યા એટલે પ્રેશર કૂકરમાં બાફીશું ખજૂર આંબલીને આ રીતે પાણીથી તમે બરોબર ધોઈ નાખશો અને પછી તેની ચટણી બનાવશો તો એમાંનું બધું જ મેલ અને કચરો દૂર થઈ જશે અને ચટણી બિલકુલ કાળી નહીં પડે ચટણીનો કલર ખૂબ જ સરસ તૈયાર થશે ખજૂર અને આંબલીને આપણે કૂકરમાં લઈ લઈએ અને બે કપ ખજૂર અને આંબલી છે તો એટલા જ પ્રમાણમાં બે કપ જેટલું હું અહીં પાણી મિક્સ કરું છું અને અહીં ખજૂર અને આંબલીને બાફીએ ત્યારે ગોળ પણ આપણે તેમાં સાથે જ મિક્સ કરી દેવાનો છે અહીં આજે આ ચટણી મેં દેશી ગોળમાંથી બનાવી છે અહીં તમે સફેદ ગોળ કે પછી ખાંડ મિક્સ કરીને બનાવી હોય તો એ રીતે પણ બનાવી શકાય છે તો ફ્રેન્ડ્સ અહીં ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે તમારે ખજૂર આંબલી અને ગોળ એ ત્રણેયને સરખા પ્રમાણમાં લઈ અને કૂકરની બે વિશલ બોલાવીને બાફી લેવાના છે કુકરની અહીં મેં બે વિશલ બોલાવી હતી કૂકર ઠંડુ થઈ ગયું છે આપણે ખોલીને જોઈ લઈએ તો અહીં બહુ સરસ રીતે ખજૂર અને આમલી બંને બફાઈ ગયા છે પણ હજી આપણે તેને ક્રશ કરવાના છે હવે આને મિક્સરમાં ક્રશ કરવું હોય તો પહેલાં બરાબર ઠંડુ પડવા દેવાનું ગરમ ગરમ હશે તો બધું જ ઉછળીને બહાર આવશે આ હજી એકદમ ગરમ છે અને ગરમ હોય ત્યારે તેમાં બ્લેન્ડર તો ફેરવી જ શકાય છે હું અહીં બ્લેન્ડરથી ક્રશ કરી લઉં છું ખજૂર અને આંબલીને તમે કૂકરમાં બાફી લેશો તો એનો પલ્પ ખૂબ જ સરસ તૈયાર થાય છે ચટણી થોડી જાડી પણ બનશે અને બાફતી વખતે તેમાં સાથે ગોળ પણ મિક્સ કરી દેશો એટલે એ બહુ ખાટી પણ નહીં બને સરસ રીતે ક્રશ કરી લીધા પછી આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી મિક્સ કરીએ ખજૂર અને આંબલીમાં ખૂબ જ ફાઇબર્સ હોય છે એટલે આ ચટણીને આપણે એક સ્ટેનરની મદદથી ગાળી લઈશું જો બહુ જાડી હશે તો ગાળવામાં ખૂબ જ તકલીફ પડશે એટલે અહીં તમારે થોડી પાતળી કરી લેવાની પછી ગાળવાની અહીં મેં સ્ટીલની એક ચાણી લીધી છે અને જે વાસણમાં આપણે ચટણી બનાવી હોય તેમાં જ આપણે તેને ગાળી લઈએ આ ચટણી બનાવું ત્યારે આંબલી તમારે એકદમ જૂની અને ગળી ગયેલી હોય એવી પસંદ કરવાની આયુર્વેદના મત પ્રમાણે કાચી અને નવી આંબલી કરતાં એક વર્ષ જૂની પાક્કી આંબલી વધારે ગુણકારી હોય છે નવી અને કાચી આંબલી ખૂબ જ ખાટી હોય છે પણ એ જ આંબલી જૂની થઈ જાય એટલે ગળી જાય છે એમાંથી ખટાશ ઓછી થઈ જાય છે એક વર્ષ જેટલી જૂની અને ગળી ગયેલી આંબલી શરીરમાં રહેલા પિત્તનું પણ સમન કરે છે એ ખૂબ જ ઠંડી હોય છે પલ્પને ગાળવાની આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે ખજૂર અને આમલી એ બંનેમાં ખૂબ જ ફાઇબર્સ હોય છે આ રીતે ગાળી લેશો તો ચટણી એકદમ સ્મૂથ બનશે અને એને ખાતી વખતે તમારા ગળામાં ખરાશ પણ નહીં આવે હવે એ ચટણી તમારે જેટલી પાતળી કે જાળી રાખવી હોય એ પ્રમાણે આ સ્ટેજ પર તમારે પાણી મિક્સ કરવું હોય તો કરી શકો છો આને હવે ગેસ પર લઈ લઈએ ગેસની ફ્લેમને મીડિયમ રાખીને ચારથી પાંચ મિનિટ માટે આપણે ઉકાળી લેવાનું છે અને હવે આપણે તેમાં બાકીના મસાલા પણ મિક્સ કરીએ આ ચટણીને એકદમ ઓરિજિનલ ટેસ્ટ આપવા માટે સૌથી પહેલાં તો આપણે તેમાં સંચળ બ્લેક સોલ્ટ મિક્સ કરીએ અહીં હું એક ટી સ્પૂન સંચળ અને સાથે હાફ ટી સ્પૂન જેટલું મીઠું મિક્સ કરું છું અને ચટણીને એકદમ થીક બનાવવા માટે હું અહીં ત્રણ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પણ મિક્સ કરું છું ચટણીના સારા ડાયજેશન અને સરસ ટેસ્ટ માટે હું તેમાં હાફ ટી સ્પૂન જેટલું સૂંટ પાવડર પણ મિક્સ કરું છું સાથે બે પિંચ જેટલી હિંગ પણ મિક્સ કરું છું અને ચટણી તમારે જેટલી તીખી બનાવી હોય એ પ્રમાણે લાલ મરચું પણ મિક્સ કરી દેવાનું મેં અહીં ટુ એન્ડ હાફ ટી જેટલું કાશ્મીરી લાલ મરચું મિક્સ કર્યું છે એનાથી કલર ખૂબ જ સરસ લાગશે પણ ચટણી બહુ તીખી પણ નહીં બને આ બધા જ મસાલાને ચટણીમાં સરસ રીતે મિક્સ કરી લઈએ અને ચટણીને આપણે મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે ઉકાળી લઈએ ચટણીને અહીં મેં પાંચ મિનિટ માટે ઉકળવા દીધી હતી અને આપણે જોઈ રહ્યા છીએ કે એનો કલર પણ ખૂબ જ સરસ તૈયાર થઈ ગયો છે અને એકદમ થીક પણ બની ગઈ છે અને હજી ગેસ બંધ કર્યા પછી આ વધારે થીક બનશે તો અહીં આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે ગેસને આપણે બંધ કરી દઈએ અને ચટણીને ઠંડી પડવા દઈએ આ ચટણીને તમે પાણીપુરી ભેળ રગડા કે પછી કોઈ પણ ચાટ કે ફરસાણ સાથે યુઝ કરી શકો છો ચટણીને એરટાઇટ ડબ્બામાં ભરીને ડીપ ફ્રીઝરમાં રાખીને છ મહિના માટે સ્ટોર પણ કરી શકો છો જ્યારે તમારે સર્વ કરવી હોય ત્યારે કલાક પહેલાં ડીપ ફ્રીઝરમાંથી કાઢી લેવાની અને પછી ગરમ કરીને સર્વ કરશો તો ટેસ્ટમાં એ ખૂબ જ સરસ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમને જો મારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીએ છીએ એક નવી જ રેસિપી સાથે થેન્ક યુ